જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષય ભણવાનો છે, ધોરણ 8, જેમાં આપણે કાલ પરિચય વ્યાકરણનો ટોપિક ભણવાનો છે. કાળ એટલે આપણે રોજિંદા જીવનમાં વાપરતા જ હોઈએ છીએ, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ. પરંતુ આપણે ક્યારેય એવું નિરીક્ષણ કર્યું હોતું નથી કે આને ભૂતકાળ કહેવાય, ભવિષ્યકાળ કહેવાય કે વર્તમાનકાળ કહેવાય. આપણે અહીંયા વિગતવાર જોઈશું એટલે આપણે ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતે રોજિંદા જીવનમાં કાળ એટલે સમય, રોજિંદા જીવનમાં આપણે કઈ રીતે વાપરીએ છીએ. તો આપણે એની પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ. ક્રિયા કે જીસ રૂપ સે ઉસકે સમય કા બોધ હોતા હૈ ઉસે કાલ કહેતે. તો કોઈ પણ પ્રકારની ક્રિયા થતી હોય છે એના ઉપરથી એના સમયનો આપણને પરિચય થતો હોય છે અને એના આધારે કયો કાળ છે, કયા કાળમાં કઈ વસ્તુ વપરાય છે, બોલીએ છીએ એ આપણને ખ્યાલ આવતો હોય છે અને કાળનો આ રીતે આપણને સમયનો પરિચય થતો હોય છે. તો સૌથી પહેલાં જોઈએ તો વર્તમાનકાળ. જો કે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ આ ત્રણ જ પ્રકાર છે, પરંતુ વર્તમાનકાળમાં આપણે અમુક પ્રકારની ક્રિયા શરૂ થતી હોય, અમુક ક્રિયા પૂર્ણ થઈ રહી છે, અમુક ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે વર્તમાનકાળમાં, તો એ પ્રકારે એના ભાગ પાડેલા છે અલગ અલગ. તો એ આપણે વિગતવાર જોઈ લઈએ. સામાન્ય વર્તમાનકાળ, તો અહીંયા આપેલા છે ઉદાહરણ જોઈ લઈએ. પહેલાં મેં ફલ ખાતા હું, હમ ફલ ખાતે, વે ફલ ખાતે. તો સામાન્ય વર્તમાનકાળ છે તો ક્રિયા કે ઇસ રૂપ સે યહ બોધ હોતા હૈ, ક્રિયા વર્તમાન સમય મેં હુઈ હૈ પરંતુ ઇસકે કાર્ય કા પૂર્ણ હોના યા અપૂર્ણ રહેના પ્રકટ નહીં હોતા. તો આ ક્રિયા અત્યારે થઈ છે તો એ પૂર્ણ થઈ છે કે અપૂર્ણ થઈ છે એનો અહીંયા ચોક્કસ ખ્યાલ નથી આપ્યો. તો મેં ફલ ખાતા હું એટલે કે એ વર્તમાનકાળ, અત્યારે સામાન્ય વર્તમાનકાળમાં છે આ ક્રિયા થઈ રહી છે. હમ ફલ ખાતે આ પણ ક્રિયા થઈ રહી છે, કે વે ફલ ખાતે તો એ પણ આ ક્રિયા થઈ રહી છે. અપૂર્ણ વર્તમાનકાળ, તો મેં ફલ ખા રહા હું, હમ ફલ ખા રહે, વે ફલ ખા રહે. તો આ ખાઈ રહેવાની ક્રિયા થઈ રહી છે, ચાલુ જ છે, હજુ પૂર્ણ થઈ નથી. તો અપૂર્ણ વર્તમાનકાળ, તો એ વર્તમાનકાળમાં જે ક્રિયા છે તે પૂર્ણ થઈ નથી. તો ક્રિયા કે ઇસ રૂપ સે યહ બોધ હોતા હૈ, કે ક્રિયા વર્તમાનકાળ મેં જારી હૈ, પૂરી નહીં હોઈ હે, જારી એટલે કે જો આ શરૂ છે એ પૂર્ણ થઈ નથી. તો મેં ફલ ખા રહા હું એટલે હું અત્યારે ફળ ખાઈ રહ્યો છું, એટલે ખાઈ લીધું છે તો એ અલગ સમય બતાવે, તો અત્યારે આ ક્રિયા શરૂ છે તો એ અપૂર્ણ વર્તમાનકાળ છે, વર્તમાનકાળની જ ક્રિયા છે પરંતુ એ અપૂર્ણ છે. પૂર્ણ વર્તમાનકાળ, ક્રિયા કે ઇસ રૂપ સે મેને ફલ ખાએ હે, હમને ફલ ખાએ હે, ઉન્હોને ફલ ખાએ હે. તો ક્રિયા કે ઇસ રૂપ સે યહ બોધ હોતા હૈ, કે જો કાર્ય આરંભ હુઆ થા વહ વર્તમાનકાળમાં સમાપ્ત હો ગયા હે. એટલે વર્તમાનકાળમાં જે ફળ ખાવાની ક્રિયા થઈ રહી હતી એટલે કે મેં ફળ ખાઈ, એટલે જે બધા ફળ હતા એ અમે ખાયા છે, નો મતલબ એમ થાય છે કે આ પૂર્ણ વર્તમાનકાળ છે. અમને ફલ ખાઈ હે, ઉન્હોને ફલ ખાઈ, આ વર્તમાનકાળની આ ક્રિયા અહીંયા પૂર્ણ થાય છે. એટલે આ ક્રિયા તો છે વર્તમાનકાળની જ, કે આ વર્તમાનમાં આ ક્રિયા થઈ રહી છે. એવું નથી કે મેં ફળ ખાઈ લીધા છે, મેં ફળ, હું ફળ ખાઈશ, આવું તો આ સમય બદલાઈ જાય, કાળ બદલાઈ જાય, પરંતુ એ તો મેને ફલ ખાઈ હે. તો આ બધા એ છે તે વર્તમાનકાળના ઉદાહરણો છે. હવે ભૂતકાળ જોઈએ. સામાન્ય ભૂતકાળ, મેને ફલ ખાય, હમને ફલ ખાય, ઉન્હોને ફલ ખાય. તો ખાઈ રહ્યો છું, ખાઉં છું, ખાવાની ક્રિયા થઈ છે, આવું બધું નથી, કેમ કે હવે ભૂતકાળનો સમય બતાવે છે. તો ભૂતકાળમાં શું છે? તો સામાન્ય ભૂતકાળ, ક્રિયા કે ઇસ રૂપ છે યહ બોધ હોતા હૈ, કે કાર્ય બોલતે યા લિખતે સમય સમાપ્ત હો ચુકા હૈ પરંતુ ઇસે યહ પતા નહીં ચલતા હૈ, ક્રિયા બહુ સમય પહેલે પૂર્ણ હોય અથવા અપૂર્ણ રહી. તો આ જે આ ઉદાહરણ આપેલા છે એના પરથી આ ક્રિયા ઘણા સમય પહેલાં થઈ ગઈ છે કે આ અપૂર્ણ રહી ગઈ છે એ બતાવતા નથી, પરંતુ આ સામાન્ય ભૂતકાળ છે કે મેને ફલ ખાય ઘણા સમય પહેલાં ખાઈ લીધા હતા, કે ઘણો સમય થઈ ગયો, કે હમણાં જ ખાઈ લીધા, એવો અત્યારે ચોક્કસ સમય બતાવેલ નથી, પરંતુ સામાન્ય ભૂતકાળ એટલે ભૂતકાળની જ આ વાત છે. પરંતુ મેને ફલ ખાય, હમને ફલ ખાય, ઉન્હોને ફલ ખાય. અપૂર્ણ ભૂતકાળ, મેં ફલ ખા રહા થા, હમ મેં ફલ ખા રહા હું, તો એ વર્તમાનકાળ બની જાય, પરંતુ અહીંયા મેં ફલ ખા રહા થા, હમ ફલ ખા રહે થે, વે ફલ ખા રહે થે. તો આ અપૂર્ણ ભૂતકાળ છે, ભૂતકાળની ક્રિયા હજુ પૂર્ણ થઈ હોય એવું બતાવેલું નથી. ક્રિયા કે ઇસ રૂપ સે યહ બોધ હોતા હૈ, કે ક્રિયા ભૂતકાળ મેં આરંભ હોઈ પર બોલને વાલે યા લિખને વાલે કા જીસ સમય કી ઓર શંકે થે ઉસ સમય તક ક્રિયા સમાપ્ત નહીં હોઈ. અર્થાત વ અપૂર્ણે, ઘણી વખત આપણે વાતચીતમાં પણ અમુક બાબતો વાત કરતા હોય ત્યારે આ રીતે આપણે કોઈક વાતો અધૂરી આ રીતે બતાવતા હોય છે, તેમ અહીંયા પણ આ વાક્ય છે પૂર્ણ સંકેત હોય એ ઇશારો કરતા નથી, પરંતુ આ અપૂર્ણ છે એટલે અપૂર્ણ ભૂતકાળ. કે મેં ફલ ખા રહ્યા હતા, હમ ફલ ખા રહે થે, વે ફલ ખા રહે થે, ખા રહે થે એના મતલબ છે આ ભૂતકાળ છે, તે વર્તમાનકાળની વાત નથી. આગળ જોઈએ તો પૂર્ણ ભૂતકાળ, ક્રિયા કે ઈસરૂપ
से यह बोध होता है कि क्रिया निकट भूतकाल में नहीं किंतु बहुत पहले समाप्त हो चुकी है। जो उदाहरण जो मैंने फल खाए थे, हमने फल खाए थे, उन्होंने फल खाए थे, जो फल खाई लीधा है ये बाबत बतावे छे। मतलब कि भूतकाळनी क्रिया बतावे छे, पूर्ण भूतकाळ या क्रिया क्यारनी ये पती गई छे, घणा समय पहेलानी आ क्रिया पूर्ण थई गई छे। तो पूर्ण भूतकाळमां जे क्रिया थई चूकी छे ए अहींया बतावे छे कि खाई लीधुं छे। के कोई सामान्य उदाहरण लईए कि अमे फरवा गया हता, ક્યારે ગયા તો ઘણા સમય પહેલાંની વાત છે, એમ પૂર્ણ ભૂતકાળ। તો આ ભૂતકાળના ઉદાહરણો અહીંયા આ રીતે બતાવવામાં આવે છે। પછી એક ત્રીજું છે તો ભવિષ્યકાળ, સામાન્ય વર્તમાનકાળ। ક્રિયા કે ઈસ રૂપ સે યહ બોધ હોતા હૈ કે ક્રિયા અભી શરૂ નહીં હુઈ હે, ક્રિયા આને વાલે સમય મેં હોને વાલી હૈ। તો કોઈ પણ ક્રિયા છે ભવિષ્યકાળમાં, હજુ કંઈક વસ્તુ કંઈક વાત બનવાની હોય, કંઈક થવાની હોય, એ બાબતને આપણે આગાહી થતી હોય એ પ્રમાણે એને ભવિષ્યકાળ કહેવામાં આવે છે। એ ભવિષ્યકાળ, તો મેં ફળ ખાઉંગા, હું ફળ ખાઈ રહ્યો છું એવું નથી બતાવતા, તો એ વર્તમાનકાળ થાય। મેંને ફળ ખાએ તો એ ભૂતકાળ થઈ જાય, અને મેં ફળ ખાઉંગા તો એ ભવિષ્યકાળ। તો હમ ફળ ખાએંગે, વે ફળ ખાએંગે, તો આ બધા છે ભવિષ્યકાળના ઉદાહરણો છે। તો ભવિષ્યકાળમાં ક્રિયા કોઈક થવાની હજુ શરૂ નથી થઈ, જે ક્રિયા આના આવવાના સમયમાં શરૂ થવાની છે એ બાબત ચોક્કસ છે, તો એ ભવિષ્યકાળ કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જે કાળના કાળ તમને ઉદાહરણો સહિત સમજાય છે એ તમને બધા સમજમાં આવી ગયા હશે, અને બાકીના હું તમને 7 થી 8 કે 10 ઉદાહરણો હું તમને વર્કશીટમાં લખીને મોકલાવીશ, તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે। પરંતુ આ જે બધું છે તે નહીં લખશો તો ચાલશે, પરંતુ એ ધ્યાનથી તમે સમજી લેજો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।